હજારો માણસો સામી જાય એવી આ ગુફા છે. નીચે અંદર લાકડાનો પુલ છે, એ લાકડાનો પુલ વટી તમારી રિસ્કે અહીંયા આવવાનું રહેશે. મિત્રો, તમે ઉપર જોઈ રહ્યા છો કે વાંઈરું વીજળી પડવાથી પડ્યું છે અને આ ગુફા આખી બની ગઈ, અને જે દોરડા છે એ દોરડા વડે બાપુ અહીંયા ઉપરથી નીચે આવતા ઉપરથી પહાડોમાં 200 ફૂટ નીચે દરિયા કાંઠે આપણે આ ગુફામાં હેઠે છીએ, મહાદેવના દર્શન આપણે કર્યા છીએ. રહેતા તો હેઠે ખોટે વાલા હતા એ ને, તો ઉપર એના પડે મચ્છી વાલા પરેશાન કરે. તમે અહીંયા બપોરના ટાઈમે આવો છો તો પાણી ઠેઠ સુધી હોય છે, તો આ ગુફા તરફ તમે ના જઈ શકો મિત્રો. તો ચાલો, જેમ કે સ્વર્ગનો દરવાજો આગળ જતો હોય, કેટલો રિસ્કી છે આ લાકડાના પુલ તરફ જવું મિત્રો. ફાઇનલી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં. જી હા મિત્રો, આપણે આવી ગયા છીએ ફરી એકવાર એક એવી જગ્યા ઉપર, એક એવા લોકેશન ઉપર. સરસ મજાનું લોકેશન છે, સમુદ્ર કાંઠે, દરિયા કાંઠે તમે જોઈ શકો છો. અને આ એક પહાડ છે, જેમ કે ડુંગર છે, ડુંગર ઉપર છે, અને ડુંગરની નીચે, જી હા મિત્રો, ડુંગરની નીચે એક રહસ્યમય ગુફા. ગુફા જેવી તેવી નથી મિત્રો, હજારો માણસો સમાય જાય એવી ગુફા છે. જી હા મિત્રો, એક રહસ્યમય આ પહાડ, આપણે ડુંગર ઉપર ઊભા છીએ અને નીચે ગુફા છે. આ પહાડની નીચે તમે જોઈ શકો છો, સરસ મજાનું લોકેશન છે. આગળ વાત કરશું આપણે કે આ લોકેશન, આ જગ્યા ક્યાં આવેલી છે, અને આપણે એવી એવી જગ્યા ઉપર પહોંચવાનું છે જે તમને ખ્યાલ નથી. જી હા મિત્રો, તો ચાલો આપણે આ જગ્યાને નિહાળીએ અને તમને પણ આ વિડીયો માધ્યમથી બતાવીએ કે આ જગ્યાનો મહિમા અને આ જગ્યાનો ઇતિહાસ અને આ જગ્યા વિશે આપણે વાત કરશું કે ક્યાં આવેલું છે આ લોકેશન. તો ચાલો આપણે જઈએ છીએ આ લોકેશન તરફ. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આપણે પહોંચ્યા છીએ આપણે વીજળીબારા. જી હા મિત્રો, વીજળીબારા કેમ કહેવાય છે વીજળીબારા, તો તમને આગળ વાત કરશું કે મિત્રો, અહીં ઘણા વર્ષો પહેલાં, જ્યારે વર્ષોના વર્ષો હોય ગયા પહેલાં, અહીંયા કહેવાય છે કે અહીંયા જોરદાર વીજળી પડી હતી અને જે આ પહાડો ઉપર પડી હતી અને એ પહાડોની નીચે આખી જોરદાર એવી ગુફા બની ગઈ હતી. જી હા મિત્રો, ગુફા એટલે નાની મોટી ગુફાની કે હજારો માણસો સમય જાય એવી ગુફા છે. તમને કહી દઈએ કે આપણે ગયા વર્ષે પણ આપણે આ વ્લોગ નાખેલો હતો, પણ નીચે પાણી આવી ગયું હતું, તે ગુફામાં આપણે જઈ નહોતા શક્યા, દરિયાનું પાણી આવી ગયું હતું અને પોસિબલ હતું. અત્યારે પણ આપણે પોસિબલ છે તો નીચે જઈશું મિત્રો, અને તમને ગુફા બતાવી દઈએ. તમે જોઈ શકો છો કે જોરદાર ત્યાં ઢાંકેલી છે. જુઓ મિત્રો કે નીચે આ તરફ ગુફા છે, અને જોઈ શકો છો કે આ ગુફા કેવી છે અને કેવી વિશાળ છે. આપણે નીચે જઈશું, અંદર તમને આ લોકેશન બતાવશું કે ભાઈ જુઓ, હજારો માણસો સામી જાય એવી આ ગુફા છે. નીચે અંદર બાપુ રહે છે મિત્રો, અને તમે જોઈ શકો છો. તો મિત્રો, તમે જોઈ ના હતી નીચે ગુફા, આપણે ઉપરથી આ ગુફા જોઈ છે. અને મિત્રો, અત્યારે તો નીચે જવાનો રસ્તો તો થઈ ગયો છે, અહીંયા રસ્તો કર્યો છે. અને પહેલાં ઘણા વર્ષ પહેલાં, લગભગ હું 8-10 વર્ષ પહેલાં આવ્યો હતો, ત્યારે હું તમને કહેતો કે જે અહીંના જે બાપુ હતા પહેલાં, ત્યાંથી દોરડાથી નીચે જતા અને દોરડાથી ઉપર આવતા. જી હા મિત્રો, આપણે માણસોને જવું ઇમ્પોસિબલ બની જતું મિત્રો. અત્યારે તો અહીંયા રસ્તો પણ કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને આ ગુફા અહીંયા ઢાંકી દેવામાં આવી છે. અને નીચેની બાજુ તમને રસ્તો બતાવું, ત્યાંથી આપણે જઈ શકીએ છીએ. અને આપણે બાપુ પણ છે, બાપુ સાથે પણ આપણે વાત કરશું, આ જગ્યાની આપણે ઇતિહાસ વિશે વાત કરશું. અને સરસ મજાનું લોકેશન છે અને દરિયાકાંઠે આવેલી છે, જેમ કે દરિયાકાંઠે જે ફરવાના શોખીન વર્ગ માટે બેસ્ટ લોકેશન છે. ભાઈબંધ દોસ્તાર સાથે અહીંયા પિકનિક મનાવવા આવી શકો છો, ફેમિલી સાથે પણ આવી શકશો. અને ખાસ કરીને વાત કરી દઉં કે રોડ રસ્તાની, કે ભાઈ રોડ રસ્તો અડધેવ સુધી સારો છે અને બાકી ખેતર વિસ્તાર રસ્તો છે, એટલે મોટું વાહન અહીંયા તમારે ના આવી શકે, વધીને તમારે ટુ વ્હીલ આવી શકે છે. અને ચોમાસાની સિઝનમાં અહીંયા તમારે આવવું બહુ મુશ્કેલ પડી જાય છે, એટલે તમે ઓફ સિઝનમાં તમે આવી શકો છો, ચોમાસાની સિઝનમાં ના આવો તો બહેતર રહેશે, સારું રહેશે. બાકી તો તમે જોઈ શકો છો, જોરદાર લોકેશન છે, ગજબનું મિત્રો. અને આ સમુદ્ર કાંઠો તમે જોઈ શકો છો, દરિયાને તમને બતાવી દઉં બધો વ્યૂ. અને મિત્રો, વાત કરી દઈ કે આ જગ્યાનું વીજળીબારા, જેમ કે મેં તમને કીધું, અહીંયા ઘણા વર્ષો પહેલાં અહીંયા વીજળી પડી હતી અને વીજળી પડવાના કારણે નીચે મોટું ભોંયરું બની ગયું છે, ગુફા બની ગઈ છે. અને વાત કરી દઈએ કે આ લોકેશન, તમને લોકેશન પણ તમને મેપ દ્વારા બતાવી દઈશ આગળ વિડીયોમાં. અને આ લોકેશન મહુવાથી લગભગ 6-7 કિલોમીટર દૂર આવેલી છે, જે કે મહુવા તાલુકાથી અંદર 5-6 કિલોમીટર અંદર દૂર વીજળીબારા કહેવાય છે. જ્યાં મિત્રો, અહીં કોઈ રહેણાંક નથી, આ વીજળીબારા નામ પડ્યું છે, જેથી આ ગુફામાં વીજળી પડી એના કારણે મિત્રો. બાકી કતપર બંદર આગળ છે, ત્યાંથી પણ તમે આવી શકો છો વગાડી લઈને, અને જોઈ શકો છો અહીંથી લોકેશન. ફોટોગ્રાફિકને વિડીયોગ્રાફિકના શોખીન હોય ને, એના માટે જોરદાર જગ્યા છે. અને મિત્રો, હું તમને જણાવી દઉં કે આ જગ્યા છે ને, કદાચના મોવાના આજુબાજુના લોકોને જ ખ્યાલ છે, મોવાથી લગભગ આજુબાજુના લોકોને જેને ખ્યાલ છે, અહીંના સ્થાનિક લોકોને. બાકી બહારના લોકોને આ જગ્યા વિશે નહીં ખ્યાલ હોય તો એ લોકો અહીંયા ફરવા આવી શકે છે. તો જુઓ, લોકેશનની કાંઈ વાત જ ન કરો.
તો જુઓ મિત્રો, સરસ મજાનો આ સમુદ્ર કિનારો છે અને આ જોઈ શકો છો લોકેશન કેવો મસ્ત નજારો. આપણે નીચે પણ જઈશું અને જ્યારે અહીંયા પાણી હોય ત્યારે તમે નીચે નથી જઈ શકતા મિત્રો, અને અહીંયા પાણી ન હોય ત્યારે જ તમે નીચે જઈ શકો છો. અને અત્યારે અમારી સાથે છે કિશોરભાઈ, જેમ કે ઘણા વિડીયોમાં આપણે તમે જોયા જઈશો, અને આપણે અહીંના બાપુ સાથે પણ વાત કરશું. અને જુઓ સામેની બાજુ રસ્તો છે, જે રસ્તો કરવામાં આવેલો હતો મિત્રો. અને પહેલાં ઘણા વર્ષો પહેલાં મેં તમને કીધું, એમ 8-10 વર્ષ પહેલાં જ્યારે આ રસ્તો નહોતો અને નીચે જવું હોય તો અહીંના જે બાપુ હતા તે જ નીચે જઈ શકતા હતા, કારણ કે લગભગ 100-200 ફૂટની હાઇટ નીચે દોરડા વડે ઉતરતા અને દોરડા વડે ચડતા મિત્રો, અને બાપુ ત્યાં રહેતા મિત્રો. અત્યારે તો બાપુ માટે ઉપર પણ રૂમ છે એટલે ત્યાં રહે છે. તો ચાલો આપણે નીચે જઈને તમને પણ આ લોકેશન વિશે જાણકાર કરી અને ઇતિહાસ વિશે આપણે વાત કરીશું. તો કિશોરભાઈ કેવું લાગ્યું તમને? વીજળી બરા જોરદાર લોકેશન છે ને? જુઓ લોકેશનની કાંઈ વાત ન કરો મિત્રો, જેમ કે લગભગ 10 મહિના થયા છે આપણે વ્લોગ નાખેલો હતો આ જગ્યાનો, અને આપણે નીચે નહોતા જઈ શક્યા કારણ કે નીચે પાણી આવી ગયેલું હતું, એટલે આપણે પાણી હોય ત્યારે આપણે નથી જઈ શકતા. અત્યારે પોસિબલ હોય તો આપણે નીચે જવાની કોશિશ કરશું. લગભગ સવારના ટાઈમે આપણે આવેલા છીએ, મોર્નિંગના 10-10:30ના ટાઈમે, એટલે લગભગ પાણી નહીં હોય અને આપણે નીચે જઈ શકશું મિત્રો. તો ચાલો આપણે બાપુ સાથે વાત કરશું અને આપણે નીચે પણ અંદર તમે જોઈ શકો છો આ રસ્તો છે અને બધા જગ્યા છે મિત્રો, આ રસ્તેથી આપણે જવાનું છે. તો ચાલો આપણે નીચે જઈએ અને વાત કરીએ. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આ લોકેશન, અને ગજબનું મિત્રો લોકેશન છે, જેમ કે સ્વર્ગનો દરવાજો આગળ જતો હોય એવી રીતે આ લોકેશન છે. અને અમારે કિશનભાઈ બાપુ જાય છે નીચે ચાવી લેવા, જે અહીંયા ભોંયરું છે તેમાં લોક મારેલો છે જ્યાં મિત્રો, તો એ ચાવી લેવા જાય છે. ત્યાં લગી આપણે નીચે પણ લોકેશન જોઈએ આ વિડીયોના માધ્યમથી. જેમ કે મિત્રો ફરી એકવાર તમને જણાવી દઉં કે આ જગ્યા જે મોવાથી 6-7 કિલોમીટર દૂર આવેલી છે, કતપર બંદર બાજુ અને વીજળી બારા કહેવાય છે. અને અહીંયા કોઈ રહેતું નથી, આ બસ એક દરિયાના કિનારે, આ એક દરિયાના કિનારે પહાડ છે અને પહાડની અંદર એક 1000 માણસો સામી જાય એટલું મોટું ભોંયરું, એટલી મોટી ગુફા છે મિત્રો. તો એ ગુફા આપણે નિહાળવા જઈ રહ્યા છીએ. વિડીયો થવાનો છે જોરદાર તમારા માટે. આ લાકડાનો પુલ છે અને લાકડાના પુલથી આપણે પસાર થવાનું છે, અને જોરદાર લોકેશન છે. લાકડાના પુલથી પસાર થઈને આપણે ગુફા તરફ જવાનું છે. અને તમે અહીંયા બપોરના ટાઈમે આવો છો તો પાણી ઠેઠ સુધી હોય છે, તો આ ગુફા તરફ તમે ના જઈ શકો મિત્રો. તો ચાલો આપણે ગુફા તરફ જઈએ. જુઓ મિત્રો આ કેટલું રિસ્કી છે આ લાકડાના પુલ તરફ જવું મિત્રો. તમે જોઈ શકો છો બાપુ અહીંયા રોજ આ લાકડાના પુલ તરફથી જ તે ચાલીને આવે છે મિત્રો. તો જુઓ આ છે સામે દેખાઈ રહી છે, આ તમે સામે દેખાઈ રહી છે ગુપ્તકાશી તપોભૂમિ. આ ગુફા 1000 માણસો સામી જાય એવી આ ગુફા દરિયાના કાંઠે પહાડોની નીચે આવેલી છે, જે કે આ કોઈ બનાવવામાં નથી આવી, આ એક વીજળી પડવાથી એવી ગુફા બની ગઈ છે કે 1000 માણસો અંદર સમાઈ જાય છે મિત્રો. તો ચાલો આપણે આ ગુફાને નિહાળવા જઈ રહ્યા છીએ. નીચે જઈ રહ્યા છીએ, બહુ પાસેથી સાવી લઈ આવે છે અને તમે જોઈ શકો આપણે લોક ખોલીને આપણે અંદર જઈશું. અને જુઓ આ કેવો લાકડાનો પુલ છે, જરાક પણ મિસ્ટેક થઈ ગઈ એટલે ગયા હેઠા. તો જુઓ આ રીતના કાંક લોકેશન છે. સરસ મજાનું પહાડોની નીચે દરિયા કાંઠે આ જગ્યા આ લોકેશન આવેલું છે. તમે ગુફા જોઈ લો મિત્ર, તમે સાહેબ અમરનાથની ગુફા ફોટો વિડીયોમાં જોઈ છે, આ તમને અમરનાથની ગુફા હોય એવું લાગી રહ્યું છે મિત્રો. પણ જી આ મિત્રો આપણે અમરનાથથી આપણે ગુજરાતની અંદર જ છીએ. આ જગ્યા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર 5-6 કિલોમીટર દૂર વીજળી બારા કહેવાય છે ત્યાં આવેલી છે. તો ચાલો આપણે અંદરનો નજારો આપણે યાદ કરશું અને જુઓ મિત્રો એકદમ જોરદાર લોકેશન છે, કાંઈ ઘટે નહીં મિત્રો. તો ફાઇનલ મિત્રો આપણે ગુફા તરફ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ ગુફા છે, અને આ બાજુ તમે જોઈ શકો તો સમુદ્ર કાંઠો છે. અને જેમ કે અહીંયા બપોરના ટાઈમે આવો છો તો પાણી છે અહીંયા સુધી હોય છે, એટલે તમારે આવવું ઇમ્પોસિબલ બની જાય છે. અને સામે લાકડાનો પુલ છે, એ લાકડાનો પુલ વટી તમારી રિસ્કે અહીંયા આવવાનું રહેશે મિત્રો. તો ચાલો આપણે અંદર જઈએ છીએ આ ગુફા તરફ. જુઓ અંદરનો નજારો. તો જુઓ મિત્રો આપણે પહેલી બાજુ આપણે ઉપર શૂટ કરતા હતા બતાવ્યું હતું,
સ્કેલ ઓફ ઉપરથી નજારો હશે મિત્રો. અને જો તમને ફરતી ગુફા બતાવી દો, અને અહીંયા આ બધો નજારો રૂમ છે ગુફા. આવી ગુફા તમને ક્યાંય જોવા નહીં મળે. જે આ મિત્રો ઇન્ડિયામાં તમે ગમે ના વ્યા જાઓ, આવી ગુફા તમને ક્યાંય નહીં જોવા મળે. જુઓ મિત્રો, અને આપણે જેમ કે પરમ પૂજ્ય શ્રી તીર્થ બાપુ અખંડાનંદ તીર્થ બાપુનો ફોટો છે મિત્રો, આવી ગયેલા છીએ. અહીંયા હજારક માણસ સામે જે એવી મોટી ગુફા છે, જે વીજળી પાડવા છીટપડવાના કારણે પહાડોમાં જે દરિયાકાંઠા પહાડ આવેલ છે, પહાડમાં નીચે મોટું વાહિરું બની ગયેલું છે. જો આ જગ્યા છે, અને પહેલાં અહીં જે લગભગ 8-10 વર્ષ પહેલાં આવવાનો રસ્તો નહોતો, અને આ તમે ઉપર જોઈ રહ્યા છો તે વાહિરું વીજળી પડવાથી પડ્યું છે, અને આ ગુફા આખી બની ગઈ. અને જે દોવડા છે એ દોવડા વડે બાપુ અહીંયા ઉપરથી નીચે આવતા અને નીચેથી ઉપર ચડતા એ ટાઈમમાં 10-12 વર્ષ પહેલાં જ્યારે હું આવ્યો ત્યારે. અને અત્યારે તો રસ્તો બની ગયો છે એટલે બધા લોકો આપણે પણ આવી જઈ શકીએ છીએ. પહેલાં આપણે અંદર નહોતા આવી શકતા. જોવા આ બધા નજારો તમે ગુફાની અંદર, અને જુઓ આ નજારો ગુફાની અંદર. સરસ મજાની લોકેશન છે, સરસ મજાની જગ્યા છે. આ બાજુ તમે જોઈ શકો છો રૂમ છે, બાપુ જે રહેતા હોય છે અહીંયા. અને તમને આ ગુફાનો નજારો આ વિડીયોના માધ્યમથી નિહાળી શકો છો મિત્રો. વિડીયોને વધારે વધારે પડતો શેર કરતા જઈશો, કારણ કે આ જગ્યા વિશે કોઈને જ્યાદા ભાગે ખ્યાલ નથી. જે લોકો અહીંયા સ્થાનિક લોકો છે તેમને જ આજુબાજુના લોકોને ખ્યાલ છે. જેથી કરીને આ વિડીયો શેર કરશો એટલે આ વિડીયોના માધ્યમથી તમામ લોકોને ખ્યાલ આવશે અને આ જગ્યા નિહાળવા લોકો આવી શકે છે. તો ચાલો આપણે આગળ જઈશું. જુઓ આ બધી રૂમ્સ છે, અને નીચે પણ એક ગુફા છે એ પણ તમને જણાવી દઈએ. જેમ કે મેં તમને કીધું, અહીંયા એક મંદિર છે, જેમ કે હર હર મહાદેવ ભોળાનાથ વિરાજમાન છે. અંધારું છે અત્યારે, બરાબર. અને જુઓ મિત્રો, આપણે લાઇટ કરીએ છીએ અને એ મહાદેવનું, અને આ છે ઉપવાસ છે, રૂમ જેવું છે મિત્રો. તમે જોઈ શકો છો અંધારું છે એટલે તમને કદાચ દેખાઈ નહીં શકે મિત્રો. અને અહીં આ રીતના મોબાઈલ આ રીતના કાંઈક નજારો છે મિત્રો. તમે જોઈ શકો છો આપણે ગુફાની અંદર છીએ, લગભગ 200 ફૂટ નીચે આ ગુફામાં આપણે છીએ. જુઓ મિત્રો, મહાદેવ બિરાજમાન છે અહીંયા. તમે જોઈ શકો છો અંધારું છે, લગભગ આપણે આ ગુફામાં 200 ફૂટ દરિયાકાંઠે નીચે આપણે આ ગુફામાં છીએ, અને મહાદેવ નીચે બિરાજમાન છે. તમે જોઈ શકો છો મિત્રો આ ગુફા એટલે બતાવી આગળ. જુઓ મિત્રો, હર હર મહાદેવ. તો ચાલો મિત્રો આપણે આગળની તરફ જઈએ. ઉપરથી પહાડોમાં 200 ફૂટ નીચે દરિયા કાંઠે આપણે આ ગુફામાં એટે છીએ, મહાદેવના દર્શન આપણે કરીએ છીએ. અને આપણે હવે ઉપરની તરફ આપણે જઈ રહ્યા છીએ. અને આ લોકેશનની વાત કરું, ફરી એકવાર તમને કહી દો મિત્રો, કે જે લોકોને ખ્યાલ નથી, જે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર આવેલી છે આ જગ્યા, જે મહુવાથી 5-6 કિલોમીટર દૂર આવેલી છે, વીજળીબારા કહેવાય છે મિત્રો. તો વિડીયોને વધારેમાં વધારે પડતો શેર કરતા જાય, જેથી કરીને લોકો અહીંયા ફરવા આવી શકે, ન ખ્યાલ હોય. તો ચાલો મિત્રો આપણે ઉપરની તરફ જઈએ છીએ, અને અહીંયા આવવાનો જે રસ્તો છે એ તમને જરાક ટૂંકમાં બતાવવાની કોશિશ કરીશ કે તમે અહીંયા કઈ રીતે આવી શકો છો મિત્રો. તો ચાલો આપણે ઉપરની બાજુ જઈએ છીએ, અને બાપુ સાથે પણ આપણે વાત કરીશું આ જગ્યાની, આ ઇતિહાસની, બરાબર. અને વિડીયોને વધારે વધારે પડતો લાઇક શેર કમેન્ટ કરતા જજો, અને ચેનલ પર પહેલી વાર છો તો ફટાફટ ચેનલને જઈને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આ ચેનલના માધ્યમથી તમને એવા રહસ્યમય લોકેશન બતાવવામાં આવશે કે જે તમે જોયા નહીં હોય. જે આ મિત્રો એવી એવી જગ્યા આપણે જશું તો આગળ, જે લોકો દરિયાકાંઠે સમુદ્ર કાંઠે ફરવાના શોખીન છે એના માટે જોરદાર લોકેશન છે, કારણ કે સમુદ્રમાં સમુદ્રના કાંઠે એક પહાડની નીચે એવી જોરદાર મોટી ગુફા છે કે તમને મજા જ પડી જશે મિત્રો. આપણે ઉપરની બાજુ આવી ગયેલા છીએ, અને નીચે ફૂલ ગરમી, દરિયાકાંઠો છે છતાં પણ નીચે ગરમી થઈ રહી હતી. અને આ રસ્તો તમે જુઓ, લોકેશન તમે જુઓ, આવું લોકેશન તમને ક્યાં જોવા મળે મિત્રો? જુઓ શેના ગજબનું લોકેશન. તો ચાલો આપણે ઉપર જઈએ છીએ, અને આ જગ્યાના ઇતિહાસ વિશે આપણે બાપુ સાથે થોડીક વાત કરીશું, અને તમને પણ આ જગ્યાનો ઇતિહાસ થોડો જણાવશું મિત્રો. અને તમારે અહીંયા કઈ રીતે આવવું છે એ પણ જરા હું આગળનો એક ચિહ્ન બતાવવા માગું છું કે કઈ રીતે તમે અહીંયા આવી શકો છો મિત્રો. પાણી હોય ત્યારે તમે અહીંયા ના આવી શકો, એટલે એ આપણે આગળ જોશું.
बच्चे पता करता हूँ कितना पुराना है, सबनों कहते बापू हम तो ऐसा ही देखा है। गठरा वालों को नहीं मालूम तो बापू को क्या मालूम हो, ये तो ये सुगरी बापू जान है। आपको नहीं मालूम, मेरे को तो इतना मालूम है, आज से 10-12 साल पहले जड़ीनाथ पे आया तब भी बोहरिया था, ये सुगरी बापू भजन करता था। आप यहाँ रहता था, नीचे रहता? दोनों जगह रहता हूँ। दोनों जगह रहता तो हेट ही हूँ, घोटे वाला आता है ना तो ऊपर रहना पड़े, मच्छी वाला परेशान करे घोटा वाला आवे तो इस वजह से करना पड़े ना। अपने बापू साथ चर्चा करेली है, पण आज बापू अहीं छे ते हाल नवा छे अने एमने आ जग्या विशे बहु जाजी माहिती नथी, जाजो ख्याल नथी, एटले आपणे आ जग्याना इतिहासने आपणे जाजी पण आपणने पण ख्याल नथी। पण कहेवाय छे एम કે અહીંયા ઘણા વર્ષો પહેલાં, એ વર્ષની પણ આપણે ઘણા વર્ષો પહેલાં લગભગ અહીંયા વીજળી પડી હતી અને વીજળીના પડવાના કારણથી ઉપર જે ભણી રહ્યું હતું અને નીચે ગુફા થઈ ગઈ, જે હજારો માણસ સમી જાય એવી મોટી ભયંકર ગુફા સમુદ્ર કાંઠે અહીંયા બની ગઈ છે વીજળી પડવાના કારણે, એવી આ જગ્યા લોકેશન સરસ મજાનું છે। અને આ જગ્યા વિશે જેમ કે મેં કીધું એમ જાજા લોકોને ખ્યાલ નથી, એટલે વિડીયો બને એટલો શેર કરજો જેથી કરીને આ વિડીયોના માધ્યમથી લોકોને ખ્યાલ આવે અને જગ્યા અહીંયા નિહાળ શકે છે। તમે અહીંયા ભાઈબંધ દોસ્તારો ફેમિલી સાથે પણ અહીંયા આવી શકો છો અને સરસ મજાની લોકેશન તમને દેખાડી દઉં, ખૂબસૂરત લોકેશન જગ્યા, તમને લોકેશન પણ મેપ દ્વારા તમને ફોટો નાખી તમે જોઈ લેજો મિત્રો। તો ચાલો આપણે નીચેની બાજુ પણ તરફ જઈએ છીએ અને અહીંના રસ્તા વિશે તમને વાત કરવા માગું છું કે અહીંયા તમારે કઈ બાજુથી આવવું છે અને પાણી હોય ત્યારે તમે ના આવી શકો છો, ચાલો પણ એ પણ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીએ। તો જેમ કે મેં કીધું મિત્રો, આપણે નીચેની બાજુ આવી ગયેલા છીએ અને તમે જો આવો છો તો પહેલી બાજુથી આપણે થોડુંક અહીંયા લગભગ 200 ફૂટનું ડિસ્ટન્સ રહેશે, જે તમે ગાડી લઈને ટુ વ્હીલ લઈને આવો છો તે આ બધું છે ને અહીંયા પાણી આવી જતું હોય છે આ ઠેઠ લગી, એટલે તમે અહીંયા ગાડી કે તમે ચાલીને ના જઈ શકો, એટલે તમારે છે ને શું કરવાનું કે ગાડી તમે આગળ મૂકી અને વાડી વિસ્તારમાંથી થઈને ચાલીને તમારે ત્યાં ગુફા તરફ જવાનું રહેશે અને અહીંથી તમે નજારો જુઓ। ચોમાસાનું કારણ છે એટલે જ્યારે અહીંયા જંગલ વિસ્તાર જેવું થઈ ગયું છે અને આ બધો સમુદ્ર ખારો વિસ્તાર છે, સામેની બાજુ બોટો પણ તમને દેખાઈ રહી છે અને આ બાજુ પણ તમે આ બાજુ જવાનો રસ્તો છે, જેમ કે મેં તમને ટૂંકમાં કીધું એમ કે અહીંયા પાણી હોય તો તમે ના આવી શકો, એટલે ગાડી તમારે સામે મૂકી અને તમારે આ વિશાળ ગુફા તરફ તમારે જવાનું રહેશે મિત્રો। વાડી વિસ્તાર છે, વાડીઓમાંથી પસાર થઈને જવાનું રહેશે। તો વિડીયો મિત્રો વધારે વધારે પડતો શેર કરો, લાઈક શેર કમેન્ટ કરો, ચેનલ પર નવા આવો તો ચેનલને ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, આવા નવા વિડીયો આવતા રહેતા હોય છે અમારી ચેનલ ઉપર। તો મિત્રો ચાલો મળશું નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ વ્લોગમાં, ટાટા બાય બાય, જય માતાજી।